તેઓ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અરજદારોના વિવિધ દાખલાઓના પ્રશ્નને લઈને આવેદનપત્ર પાઠવ્યું. સિહોર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી માવજીભાઈ સરવૈયા, હર્ષદ બાંભણિયા તેમજ ટાબુભાઈ સહિતના રાઓએ સિહોર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા અરજદારોને આવકના દાખલા, ક્રિમિનલ, ડોમેશિયલ, જાતિના દાખલાઓ, સરકારી યોજનાઓ માટેના ફોર્મમાં જરૂરિયાત ફોર્મ માટે લાંબી કતારો જોવા મળે છે અને ફોર્મની ઓફિસમાં તંગી હોય, બહાર ઝેરોક્સની દુકાનમાં 10-20 રૂપિયા લેતા હોય છે અને ફોર્મ ભરવા અરજદારો પાસેથી તગડી રકમ વસૂલ કરતા હોવાનું અરજદારોએ ખુદ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના માવજીભાઈ સરવૈયાને રજૂઆત કરી હતી. હાલ સરકારી ભરતી શરૂ હોય જેમાં એસટી કંડક્ટર તેમજ અગ્નિવીર સહિતની ભરતીઓ માટે સિહોર પંથકમાંથી અરજદારો આવે છે. વધુ એક ચોંકાવનારી જાણ મુજબ સિહોર તાલુકા પંચાયતના TDO મેડમ લાંબી મુદત રજા ઉપર કોઈ કારણોસર ઉતરી ગયા હોય, જેને લઈ જે ગ્રામ્ય વિભાગની જવાબદારી પણ મામલતદાર કચેરી ઉપર વધુ એક ભારણને લઈ આ શક્ય છે લાંબી કતારો હોઈ શકે, જે અંગે સિહોર મામલતદાર કચેરી એક્ટિવિટી વિભાગમાં કોઈ એજન્ટ કે અરજદાર ફોર્મનો થપ્પો લઈને જાય અને અરજદારોને ફોર્મ માટે બહાર ઝેરોક્સની દુકાનમાંથી 10-20 રૂપિયા વેચાતા લેવા પડે, તેમજ તમામ દાખલાઓ તે દિવસે આપવા સરકારનો પરિપત્ર હોવા છતાં બીજા દિવસે દાખલાઓમાં મામલતદારની સહી સિક્કાવાળા તૈયાર દાખલા લેવા માટે ગ્રામ્ય પંથકના છેવાડાના અરજદારોને આર્થિક, માનસિક અને સમય વેડફાતો હોય તે અંગે સિહોર પ્રાંત અધિકારી શ્રી દિલીપસિંહ વાળા તેમજ સિહોર મામલતદાર પ્રજાપતિને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જો આ અંગે આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના અગ્રણી માવજીભાઈ સરવૈયાએ આક્રોશ સાથે ઉચ્ચારી હતી. દાખલા મળી ગયા હોય છે, 2-3 જણા મારી પાસે એવા છે. ઓપરેટર માત્ર એક જ છે, ગ્રામ્ય વિસ્તારના ઓપરેટરો ખરેખર હોતા નથી. એ વ્યવસ્થા એ અલગ તાલુકાની હોવી જોઈએ. અરજદારો બહેનો અને છોકરાઓ સવારના ટાઈમ 10 વાગ્યાના લાઈનમાં ઉભા હોય છે અને સેમ દિવસે નિયમ એવો છે, આવકનું પ્રમાણપત્ર જે છે એ સેમ દિવસે મળી જવું જોઈએ, એના બદલે બીજા દિવસે મળે છે. મામલતદાર કમિટીને મળ્યા, આ બાબતે તત્કાળ સોલ્યુશન કરવામાં આવે. ચીફ ઓફિસે રજા પર હોય છે તો એના અધિકૃત અધિકારીનો દાખલો આપતા નથી, એના કારણે 4-4 દિવસ નગરપાલિકાના વિસ્તારના લોકો હેરાન થવું પડે છે. આ બાબતે નાયબ કલેક્ટર સાહેબને પણ અમે રજૂઆત કરી છે, આવકના દાખલાના ફોર્મ ફરજિયાતથી ફ્રીમાં આપવા એવા કાયદામાં જોગવાઈ છે. છતાં અમુક લોકો બધા ફોર્મ મારી લઈ જાય, અમુક લોકો એક ઘણી વાર મારો પોતાની ઝેરોક્સ લાવી પડી શુક્રવારે, એટલે ફોર્મ મળતા નથી. મામલતદારને કીધું છે મેં કે ભાઈ ફોર્મ તાત્કાલિક બધા ફ્રીમાં મળે, ઓપરેટરો બે વધારવામાં આવે જેથી કરીને લાઈન ન થાય. બહાર 10 વાગ્યામાં બસ લાઈનમાં છોકરાઓ, પછી આર્મીવાળા જે છોકરાઓ આવે છે એને સહી કોઈ કરતા નથી, આર્મીના છોકરા પણ હેરાન થાય છે. આ બાબતે પણ મેં રજૂઆત કરી છે, આ બાબતે સોલ્યુશન નહીં થાય તો અમે ગુરુવારથી આંદોલન પણ કરશું.